હલો બાળદોસ્તો ચાલો એકમ સોડ સ્થાનિક સરકાર વિશે આપણે અભ્યાસ કરીશું એ પહેલાં તમે ચેનલ પર નવા આવો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો જેથી આવનાર મારા નવા નવા શૈક્ષણિક વીડિયો તમને સીધા જોવાના મળતા રહેશે ચાલો બાળદોસ્તો આપણે આજે અભ્યાસ કરીએ સ્થાનિક સરકાર એટલે કે આપણે જ્યાં રહેતા હોઈએ એ વિસ્તારની સરકાર કેવી છે કઈ છે તેના વિશેનો આપણે ખ્યાલ મેળવીએ આપણી સરકાર સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે તમે જાણો છો હવે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો આ ફકરામાં જે આપેલું છે એ તમને લાગુ પડતું હોય ત્યાં તમારે લખવાનું છે અને બાકીના ભાગમાં લીટી દોરીને છેકીને નાખવાનું છે જોજો હું હું કયા ગામમાં રહું છો એ તમે જે ગામ શહેર જેમાં રહેતા હોય ત્યાં લખવાનું છે મારા ગામ શહેરનામાં જો આ ગામમાં તો ગામ રહેવા દેવાનું તો શહેર છેકવાનું ગામ પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકા ગ્રામ ગામમાં રહેતા હોય તો ગ્રામ પંચાયત તો મહાનગરપાલિકા એનાથી મોટી અને સૌ વધારે મોટી શહેર હોય તો મહાનગરપાલિકા હોય છે તો મહાનગરપાલિકા ત્યાં તમારે છેકો મારવાનો જે વિસ્તારમાં રહેતા હોય તે લાગુ અહીંયા તમારે લખવાનું છે હવે સરપ ગામમાં રહેતા હોય તો સરપંચ અને નગરપાલિકામાં રહેતા હોય તો પ્રમુખનું નામ અને મહાનગરપાલિકામાં રહેતા હો તો મેયરનું નામ આ ખાલી જગ્યામાં તમારે લખવાનું છે આટલું લખાઈ ગયા પછી તમને ખ્યાલ આવી ગયો હોય કે તમે કયા વિસ્તારમાં ક્યાં રહો છો ચાલો હવે જે તે વિસ્તારમાં આપણે રહીએ છીએ એનો વહીવટ કોણ કરે એનું સંચાલન કોણ કરે તો જ્યાં મૂળમાં નીચેથી સંચાલન થાય છે અને સ્થાનિક સરકાર એટલે કે પંચાયતી રાજ કહેવામાં આવે છે પંચાયત પંચાયતી રાજનું માળખું આપણે જોઈએ તો એક છે ગ્રામીણ પ્રશાસન એટલે કે ગામડાનું સંચાલન તો ગામડામાં પ્રથમ ગામ તાલુકો ને જિલ્લો શહેરની અંદર શહેરી પ્રશાસન નગરપાલિકા અને મહાનગરપાલિકા આ રીતે સ્થાનિક સરકારની પંચાયતો સંચાલન કરી છે તો પહેલાં આપણે પંચાયતી રાજ વિશે સમજીએ તો પંચાયતી રાજના ત્રણ સ્તરનું માળખું સ્વીકારેલું છે જો એક ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત યાદ રાખજો દોસ્તો ત્રણ પ્રકારનું પંચાયતી રાજનું માળખું છે ગ્રામ ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત આ સં સંચાલન જે તે વિસ્તારનું કરવામાં આવે છે હવે એ કોણ કરે તાલ ગામ પંચાયતમાં સંચાલન કોણ કરે તાલુકા પંચાયતમાં કોણ કરે તો સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય છે અને સ્થાનિક સ્વરાજ્ય કહે છે દોસ્તો યાદ રાખજો સ્થાનિક સ્વરાજ્ય એટલે શું તો સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને જે પ્રતિનિધિ ચૂંટે છે અને એના દ્વારા સંચાલન થઈને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે કોયા કયા કયા વિસ્તારને તો ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી થાય ને તાલુકા પંચાયતની પણ ચૂંટણી થાય જિલ્લા પંચાયતની પણ તો આ રીતે ગ્રામ પંચાયત તાલુકા પંચાયતને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય સરકાર છે નગરપાલિકાને મહાનગરપાલિકા અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય એ પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે ચાલો બાર દોસ્તો એટલું જાણજો કે અહીંયા જાણવા જેવું છે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યાંથી થઈ તો રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠથી થી થઈ ને આપણા ગુજરાતમાં પહેલી એપ્રિલ ઓગણીસો ને તેસઠથી પંચાયતી રાજનો એટલે કે એ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વગેરે પંચાયતનો આ ઉદ્ભવ થયો એટલે કે શરૂઆત થઈ ચાલો વિદ્યાર્થી મિત્રો ચિત્ર જુઓ અહીંયા આ ચિત્ર તો પાયામાં કોણ છે નીચે તો ગ્રામ પંચાયત એનાથી ઉપર તાલુકા પંચાયત પછી જિલ્લા પંચાયત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પછી આપણો ધ્વજ લઈ રહ છે તે સૌથી ઉપરથી સંચાલન કોણ કરે તો કેન્દ્ર સરકાર એ તેના નીચે સંચાલન કોણ કરે તો રાજ્ય સરકાર તેના નીચે સંચાલન કોણ કરે તો જિલ્લા તેના નીચે તાલુકો અને મૂળમાં ગ્રામ પંચાયત તો આ પંચાયતના બધાના મૂળમાં શું છે તો ગ્રામ પંચાયત પંચાયતથી રાજમાં સૌથી મહત્વનું જે એક પંચાયત છે એ ગ્રામ પંચાયત છે આ રીતે આપણા દેશનો વહીવટ ચાલે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપણે ત્યાં આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર કરે છે ગ્રામ પંચાયત એ સૌથી નીચેનો નાનો પંચાયતી રાજનો પાયો છે ચાલો હવે ગ્રામ ગ્રામીણ પ્રશાસન હવે ગ્રામ પંચાયતનું પ્રશાસન કઈ રીતે કરવામાં આવે એની રચના કઈ રીતે કરવામાં આવે તેની આપણે સમજૂતી મેળવીએ રચના તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનો એકમ ગ્રામ પંચાયત છે પાંચસોથી પચીસ હજાર સુધીની વસ્તી ધરાવતી ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે બાળ દોસ્તો યાદ રાખજો હા પાંચસોથી પચીસ હજાર સુધીની વસ્તી જે ગામમાં હોય ત્યાં ગ્રામ પંચાયતની વ્યવસ્થા કરવામાં આવે છે રચના કરવામાં ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા આઠ અને વસ્તીના આધારે વધુમાં વધુ સોળ સ ચૂંટાયેલા સભ્યો હોય છે વસ્તીના ધોરણે ઓછામાં ઓછા આઠ વ્યક્તિ હોય એના સભ્યોને વધારેમાં વધારે સોળ ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવામાં આવે છે દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે યાદ રાખજો દોસ્તો ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે બધા જ અઢાર વર્ષથી વધુ ઉંમરવાળા વ્યક્તિએ સરપંચની ચૂંટણી કરે અને સભ્યોની પણ ચૂંટણી કરવામાં આવે ઓડના સભ્યોને જે તે ઓડના મતદારો ચૂંટે છે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી એટલે કે રાષ્ટ્રીય જે પંચો છે એના આધારે ચૂંટણી કરવામાં આવતી નથી એ લોકોના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવતો નથી પોતાની રીતે ઉમેદવારી નોંધાવીને ચૂંટે છે ચાલો આ રીતે ચૂંટાઈ ગયા બાદ હવે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય મળીને ગામના વિકાસના કામો અંગેનો ઠરાવ કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે હવે ગામમાં આપણને આપણને આપણી તકલીફો આપણને ખબર હોય એટલા માટે ગામ પંચાયત ભેગા મળીને ઠરાવ કરે કે આપણે આ ઘરથી અહીંયા સુધી રસ્તો બનાવવાની જોગવાઈ કરવા કરવી પડશે પુલ બનાવવા પડશે કે પછી કોઈ પણ નડતી મુશ્કેલી એ ગામના લોકોની મુશ્કેલી છે એટલે ગામ પંચાયત એમાં ઠરાવ કરીને આગળ સરકાર તરફથી તલાટીકમ મંત્રીની નિમણૂંક કરવામાં આવે છે ને વહીવટ કરતા કાર્ય સંભાળે છે કોણ ગામ પંચાયતમાં વહીવટ કાર્ય સંભાળે તો તલાટી કમ મંત્રી કરવેરાની વસૂલાત કરે છે ગામ પંચાયતના અહેવાલ પત્ર કોણ અંદાજપત્ર તૈયાર કરે છે ને તેના હિસાબો રાખવાનું કામ આ બધું કામ તલાટી કમ મંત્રી કરે છે ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે દરેક ગામમાં એક પંચાયત પણ આવેલી છે તમે તમારી ગ્રામ પંચાયત ગામમાં રહેતા હો તો ગ્રામ પંચાયતની મુલાકાત અવશ્ય કરજો હવે ગામ પંચાયત ગામ ચલાવવા માટેના આવકના સાધનો કયા કયા તો ગામ ગામમાં પાણી વેરો સફાઈ વેરો મિલકત વેરો દુકાન વેરો આવા વેરા ગામમાંથી ગ્રામ પંચાયત ઉઘરાવે છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પણ નાણાં મળે છે એને ગ્રાન્ટ અથવા અનુદાન કહેવામાં આવે છે હવે એ કાર્ય શું કરે એ બધા પૈસા જે ફંડફાળ ભેગો કરે અને સરકાર પણ આપે એના પૈસાથી શું કરે તો ઘર નંબર આપવાનું કામ કરે ઘર વપરાશ અને પાણીના પીવાના પાણીની વ્યવસ્થા કરે ગામના રોડ રસ્તા બનાવવાનું કામ કરે ગામમાં રસ્તાની સફાઈ ગંદા પાણીનો નિકાલ જાહેર મિલકતની જાળવણી જેવી ગામ પંચાયત પુલ કે જે કંઈ સરકારી મિલકતો આવી છે એની જાળવણી કરવામાં ગામમાં આરોગ્ય વિષયક જાળવણી કરે ગામમાં દીવાબત્તી એક લાઇટની વ્યવસ્થા કરે ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા જાગૃતિ અને ફેલાવાનું કામ કરે ગામ વિકાસનું આયોજન કરે ગામમાં ખેતરોના પાકની અને ગૌચરની જાળવણી જમીન દફતરોની જાળવણી જમીન જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું આટલું બધું કામ ગામ પંચાયત કરે છે સ્થાનિક કક્ષાની આ પંચાયત ગામનું સંચાલન કરે હવે ગ્રામસભા પણ બોલાવવામાં આવે છે તો ચાલો સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામસભા એટલે ગામના લોકોને ભેગા કરવા ગામ સભા એ ગામની ધારાસભા જેવી છે ગામમાં રહેતા પુખ્તભયના બધા સભ્યો સભામાં સભ્ય ગણા ગણાય છે તેને ગ્રામસભામાં હાજર રહેવાનું મત આપવાનું કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે ગામ સભા થાય ત્યારે ગામના દરેક વ્યક્તિ તેમાં હાજર થઈ શકે છે ગામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું બે વખત ગામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે યાદ રાખજો હા બે વખત ગ્રામસભા ફરજિયાત બોલાવી પડે અધ્યક્ષ કોણ કહેવાય તો સરપંચ અગાઉથી જાણ કરી ગ્રામસભામાં બેઠક બોલવામાં આવે છે જેમાં તાલુકા અને જિલ્લા કક્ષા એથી અધિકારીઓને હાજર પણ રહે છે ચાલો ગામ તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ તેમાં હાજર રહી શકે છે ગ્રામ પંચાયતે કરવામાં કરવાના વિકાસના કામોને અગમ્યતા આપવામાં નક્કી કરવામાં આવે છે ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ પીવાના પાણીની સમસ્યા ગ્રામ સફાઈ લાઇટની સુવિધા શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની એમાં ચર્ચા કરવામાં આવે છે ગ્રામ સભાની અંદર ગ્રામસભામાં દરેક સભ્ય જાગૃત રહીને સભાનામાં અવશ્ય હાજરી આપવી જોઈએ બાળદોસ્તો તમે પણ ગામમાં રહેતા હો તો ગામમાં સભા તમે મોટા થાવ ત્યારે અવશ્ય હાજરી આપજો ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા થવી જોઈએ તો જ ગામને પારદર્શક વહીવટ મળશે અને ગામ સભાનો ઉદ્દેશ સફળ થશે ચાલો તલાટીક મંત્રીની મુલાકાત લઈને તમે આ પ્રવૃત્તિ કરી શકશો હા ચાલો હવે સમરસ ગામ કોને કહેવામાં આવે સમરસ ગ્રામ પંચાયત તેમાં કોઈપણે સમરસ ગ્રામ પંચાયતમાં ચૂંટણીઓ વિના સર્વસંબંધથી સરપંચની રચના કરવામાં આવે છે અને એમના સભ્યોની પણ રચના કરવામાં આવે છે પ્રજા એકબીજાના સહભાગી સંમતિથી સંપથી સુમેઠભર્યા વ્યવહારથી ગામનું સંચાલન કરે છે અને સમરસ ગામ કહેવામાં આવે છે ચાલો તાલુકા પંચાયતની વાત કરીએ આપણે હવે સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછી બીજું સ્તર છે તાલુકા પંચાયત ચાલો તાલુકા પંચાયત આપણે પાર્ટ ટુમાં માં શીખીશું બાળદોસ્તો